नमस्कार विद्यार्थी मित्रों, आज आप चित्र संयोजन एट्ले कि दृश्य चित्र दौरता शीखीशू। आगना दृश्य चित्र में आप मंदिरवाड़ू दृश्य चित्र दौरता शीख्या था, आज आप मछलीवाड़ू दृश्य चित्र दौरता शीखीशू। चित्रकाम चोपड़ा में दृश्य चित्र दौरवा शुरुआत करिए। चलो विद्यार्थी मित्रों, चित्रकाम चोपड़ा में सौ प्रथम तेरे आ रीतना चार बाजू थी हास्यो दौरी देवा रहे। त्यारबाद ऊपर बाजू आप तारीख लखवा रहे। त्यारबाद विषय चित्रकाम विषयांग चित्र संयोजन लखाई गया बाद हवे आपणे दृश्य चित्र दौरवानी शुरुआत करे। सौ प्रथम ऊपरनी बाजू थी थोड़ू आ रीतना फूटपट्टी मूकीने एक आड़ी लीटी दौरी। त्यारबाद डूंगर आ रीते वृक्ष दौरवा शुरुआत करी। वच्चे आपणे सूरज दौरी। हवे विद्यार्थी मित्रों, हवे आपणे माछली दौरवानी शुरुआत करिए। सौ प्रथम माछली थोड़ी मोटी दौरवानी रहेशे। આ રીતના તમારે માછલી દોરવાની રહેશે। ત્યારબાદ આપણે પાણી બતાવીએ વમળયુક્ત રેખામાં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો चित्र संयोजन मछलीवाड़ू दौराई गयु। हमें आपणे तेमां बॉर्डर करीशुं। काळा रंगनी स्केचपेन थी आपणे बॉर्डर करीए। सौ प्रथम आपणे जे प्रथम आपणे आ लीटी दौरी हती तेमां આકારોની અંદર જે લીટીઓ છે તેમાં બોર્ડર કરવાની નથી, તે આપણે ફરી પછીથી સાફ કરી દઈશું। આ રીતે તમારે બધા જ આકારમાં બોર્ડર કરવાની રહેશે।
विद्यार्थी मित्रों अहीं आपणे काळा रंगनी बॉर्डर थई गई छे। हवे आपणे ज्यां पेन्सिल देखाय छे ते आपणे रबरथी साफ करी देवानी रहेशे। હવે આપણે કલર કરવાની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બબ્બે કલરનો ઉપયોગ કરીશું। સૌપ્રથમ આપણે લાલ અને કથ્થઈ કલર લઈએ। ઉપરની બાજુ જે ડુંગર આપણે દોર્યા છે એમાં આપણે લાલ કલર લઈશું। નીચેથી નીચેથી આ રીતના પ્રથમ કથ્થઈ કલર અડધે સુધી આ રીતના જ કરવાનું રહેશે તમારે આખા ડુંગરમાં। આ તમે ઉપર નીચે રાખી શકો છો। ત્યારબાદ આપણે એની ઉપર લાલ કલર લઈએ। એકબીજામાં કલર મિક્સ થઈ જાય એ રીતના કલર ડાર્ક જ પૂરજો જેથી તમારા બંને કલર દેખાય। આ જ રીતના આપણે જે બીજો ડુંગર દોર્યો છે તેમાં કરીશું। કલર વિદ્યાર્થી મિત્રો ડાર્ક જ પૂરજો। આ રીતના આપણા બે કલર ઉપરના જે ડુંગર હતા એમાં પણ થઈ ગયા છે। હવે આપણે સૂરજમાં કલર કરીએ। એમાં આપણે પીળો અને કેસરી કલર લઈશું। એક ભાગમાં ઉપરની આ રીતના તમારે કેસરી કલર કરી દેવો, ત્યારબાદ આપણે પીળો કલર લઈએ। હવે આપણે ઝાડમાં કલર કરીએ। અહીં આપણે કથ્થઈ અને કાળો કલર લઈશું। નીચેની બાજુથી થોડો કાળો કલર અને ત્યારબાદ આપણે ઉપરની બાજુ કથ્થઈ કલર લઈએ આ રીતે। હવે આપણે લીલો અને પોપટી કલર નીચેની બાજુથી લીલો કલર ત્યારબાદ આપણે એની ઉપરની બાજુ પોપટી કલર લઈએ।
પ્રમાણે આપણે ઉપરની બાજુ જે આકાશનો ભાગ બનાવ્યો છે તેમાં આપણે જાંબલી કલર લઈએ, નીચેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં બોર્ડર કરીને પછી પણ આ રીતના અડધા ભાગમાં કલર કરી શકો છો। આ રીતના આપણે જાંબલી કલર કરી દીધો છે। હવે આપણે તેની ઉપર ગુલાબી કલર લઈએ। પ્રથમ તમે આ રીતના બોર્ડર કરીને પછી પણ અંદરથી ગુલાબી કલર આ રીતના તમારે ગુલાબી કલર પૂરી દેવાનો રહેશે। હવે આપણે નીચેની બાજુ નદીમાં કલર કરીએ। અહીં તમે એક એક ખાનામાં અલગ અલગ કલર પણ કરી શકો છો અથવા તો ઉપરની રીતના દરેક ભાગમાં બે બે કલર લઈને પણ કરી શકો છો। આપણે અહીં એક કલર એક ખાનામાં પૂરીએ, વાદળી અને ભૂરો, વાદળી ભૂરો, વાદળી ભૂરો, વાદળી ભૂરો એ રીતના કલર કરીએ। સૌપ્રથમ આપણે વાદળી કલર લઈએ ઉપરની બાજુ। અહીં આપણે બે કલર જ લીધા છે પણ એક ખાનામાં આપણે એક જ કલર એ રીતના બતાવી। આ રીતના આપણે વાદળી કલર પૂરી દેવાનો રહેશે। ત્યારબાદ હવે જે ભાગ ખાલી છે તેમાં આપણે ભૂરો કલર લઈએ। અહીં પણ તમે સૌપ્રથમ બોર્ડર કરી શકો છો। ત્યારબાદ અંદરની બાજુ એક સરખો ભૂરો કલર કરી દેવો, ભૂરો કલર પૂરવાનો રહેશે। હવે આપણે માછલીમાં કલર કરીએ। માછલીમાં આપણે બે કલર લઈશું, જે રીતના આપણે ઉપરની બાજુ લીધા હતા। અહીં તમે તમારા પસંદની પણ માછલીમાં કલર કરી શકો છો। તમે અહીં કેસરી કલર પીળા કલરમાં થોડો થોડો ઝકો બતાવી શકો છો। ત્યારબાદ આપણે ગુલાબી કલર લઈએ, ગુલાબી અને જાંબલી કલર।
પણ તમે કેસરી કલરની જેમ જ ગુલાબીમાં જાંબલી કલર ચોખ્ખો કરી શકો છો. હવે આપણે લાલ કલર આ રીતના લાલ કલર પૂરો. ત્યારબાદ આપણે વચ્ચેના ભાગમાં કથ્થઈ કલર લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આંખમાં બહારની બાજુનો જે ગોળ છે તેમાં આપણે વાદળી કલર લઈએ અને અંદરની બાજુનો જે ગોળ છે એમાં કાળો કલર. તમે જોઈ શકો છો આપણા માછલીમાં પણ કલર થઈ ગયો છે. હવે આપણે આખું દ્રશ્ય ચિત્ર કલર સાથે પૂર્ણ થઈ ગયું છે. તમારે ચિત્રકામના ચોપડામાં આ જ રીતના ચિત્ર સંયોજન માછલીવાળો દોરીને તેમાં આ રીતના જ કલર કરવાના રહેશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.